નમસ્કાર, મારી વિશેષ રજૂઆતમાં સ્વાગત છે આપનું. હું છું અંકિત. રાજ્યમાં રોજબરોજ અનેક ગુનાહિત કૃત્યો આચરવામાં આવી રહ્યા છે, જેમાં અનેક આરોપીઓની ધરપકડ પણ થાય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી એ વાત ઉડીને આંખે વળગી રહી છે કે કોઈપણ ગુના પાછળ દારૂ અને દારૂની હેરાફેરી કરતા બુટલેગર સંકળાયેલા હોય છે. પછી તે ઘટના હિટનરની હોય, મારામારીની હોય કે પછી સેક્સ રેકેટની હોય, તમામ ઘટનામાં બેફામ છે બુટલેગર. આજ મુદ્દે અહીંયા વિશેષ ચર્ચા આચરવામાં આવી છે અને ચર્ચા કરવા માટે ત્રણ મહાનુભાવ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, જેમાં ખાસ કરીને રુઝાન ખંબાતા સોશિયલ એન્ટરપ્રિન્યોર, તદુપરાંત વિનોદભાઈ પંડ્યા જે સોશિયલ એક્ટિવિસ્ટ છે, અને સાથે જ નેતા કોંગ્રેસ રશ્મિકાંતભાઈ સુથાર આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયેલા છે. આજ વિષય પર ચર્ચા કરીએ, પરંતુ તે પહેલા આવું જોઈએ કે કઈ રીતે રાજ્યમાં બેફામ બન્યા છે બુટલેગર. બુટલેગરોનો વધી રહ્યો છે ત્રાસ. બુટલેગરોને કાયદાનો નથી રહ્યો ખોફ. મોટા ભાગના ગુનાઓના મૂળમાં બુટલેગર. કાયદાકીય રીતે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દેખીતી રીતે સવાલ ઉઠે છે કે ગુજરાતમાં દારૂબંધી છે? જી હા, રાજ્યમાં બનતા મોટા ભાગના ગુનાઓમાં બુટલેગરો કે દારૂડિયાઓના નામ સામે આવી રહ્યા છે, અને દિન પ્રતિદિન તેઓ પોતાનો વિસ્તાર પણ વધારી રહ્યા છે, અને સાથે જ ગુનાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. શુક્રવારે રાજકોટમાં બનેલી હિટ એન્ડ રનની ઘટના હોય, કે 14 મેના રોજ વડોદરાના વાઘોડિયામાં બનેલો હિટ એન્ડ રન હોય, કે પછી શામળાજીના પીએસઆઈ પર કાર ચઢાવી દેવાનો મામલો હોય, તમામ પાછળ બેફામ બનેલા બુટલેગરો જવાબદાર હતા. તો વળી પોલીસ અને સામાન્ય જનતા સાથે બુટલેગરોએ મારામારી કરી હોય તેવા તો અનેક બનાવો બની ચૂક્યા છે. મતલબ કે ઘટના કોઈ પણ હોય, કનેક્શન બુટલેગર સુધી જરૂર પહોંચે છે. ત્યારે સવાલ એ છે કે દારૂબંધી હોવા છતાં બુટલેગરો કેમ બેફામ બન્યા છે? શા માટે પોલીસ તેમના પર સકંજો નથી કસી શકતી? કાયદાના લીરે લીરા ઉડાવી રહેલા બુટલેગરો પર રહેમ નજર આખરે કેમ? ક્યાં સુધી કાયદાને કચડતા રહેશે આ બુટલેગરો? ક્યાં સુધી નિર્દોષોનો ભોગ લેતા રહેશે બુટલેગરો? જે પ્રકારે એક પછી એક ગુના પાછળ બુટલેગરોના નામ ખુલી રહ્યા છે, તેને જોતા લાગી રહ્યું છે કે રાજ્યના ગૃહ વિભાગ તથા પોલીસ પ્રશાસને હવે પોતાની ઊંઘ અને આળસ ખંખેરી કડક હાથે કાર્યવાહી કરવી પડશે. અન્યથા બેફામ બનેલા બુટલેગરો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ઘોળીને પી જશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આ તરફ રાજકોટના બાલભવન હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત નિપજ્યું. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી અને આ આરોપી બુટલેગરનો પુત્ર હોવાનું સામે આવ્યું. રાજકોટમાં હિટ એન્ડ રન, આરોપી બુટલેગરનો પુત્ર. શુક્રવારે રાજકોટમાં બાલભવન નજીક એક બાઇક ચાલકને અડફેટે લઈ અકસ્માત સર્જનાર બેફામ કાર ચાલક શાહરૂખ જુનેજાની પોલીસે ધરપકડ કરી. પૂરપાટ ઝડપે કાર ચલાવી આ 20 વર્ષીય શાહરૂખે એક બાઇક સવાર યુવાનને ટક્કર મારી અને નાસી છૂટ્યો. કારની ટક્કરથી પટકાયેલા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી, આથી તેને હોસ્પિટલ દાખલ કરાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. મૃતક સેલ્સ ટેક્સ અને ઇન્કમ ટેક્સના વકીલ તરીકે કામ કરતો હતો, પરંતુ બેફામ બનેલા લેન્સર કાર ચાલક બુટલેગરના પુત્રના કારણે તેણે પોતાના જીવથી હાથ ધોવા પડ્યા. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી શાહરૂખના પિતા સિરાજ જુનેજા તથા તેના કાકા મુનાફ જુનેજા દારૂનો ધંધો કરે છે, અને તેના કાકા અગાઉ આ મામલે એક વખત પોલીસના હાથે ઝડપાઈ પણ ચૂક્યા છે. મહત્વનું છે કે અગાઉ ગત 14 મે 2015ના રોજ વડોદરાના વાઘોડિયામાં એક ઇનોવા કારની ટક્કરમાં બાઇક ચાલકનું મોત થયું હતું, અને ઇનોવા કારમાંથી વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો. એટલું જ નહીં, બુટલેગર પર હવે પોલીસ કે કાયદાનો કોઈ પણ ખોફ રહ્યો ન હોવાનું અનેક વખત પુરવાર થઈ ચૂક્યું છે. ગત 10 એપ્રિલે બુટલેગરોને રોકવાનો પ્રયાસ કરી રહેલા શામળાજીના પીએસઆઈ અર્જુનસિંહ વાળા પર પણ બુટલેગરોએ કાર ચઢાવી હતી અને પીએસઆઈ વાળા શહીદ થયા હતા. તો 31 મેના રોજ કચ્છના આડેસરમાં કોન્સ્ટેબલ હરિભાઈ આહિરે
બુટલેગર ના કારણે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાજકોટની ઘટના એ વાત તરફ ગંભીર ઇશારો કરે છે કે બુટલેગર એટલા બેખૌફ બન્યા છે કે તેના પરિવારજનો પણ હવે પૂરપાર ઝડપે કોઈને પણ ઉડાવી રહ્યા છે. કલ્પેશ ગોહિલ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. બિલકુલ, તો ગુનો કોઈ પણ હોય પરંતુ તેની સાથે ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી દારૂ અથવા દારૂની હેરાફેરી કરતા બુટલેગરો જોડાયેલા છે. કોઈ પણ વસ્તુ હોય, પોલીસની કામગીરી હોય કે કોઈ પણ વસ્તુ હોય, તે શંકાના દાયરામાં છે. કારણ કે બુટલેગરો એક તરફ પૈસા આપીને પોલીસને ખરીદી લેતા હોય છે અને એક તરફ પોલીસ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી. આજે જે ચર્ચા કરવાની છે, ત્રણેય મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે. સૌથી પહેલાં રશ્મિકાંત ભાઈ, આપને પૂછવા માંગીશ, આ એવી વસ્તુ નથી કે હમણાંથી બુટલેગરો આટલી બધી બેફામ બની ગયા. પહેલાં પણ બુટલેગરોનો આતંક એટલો જ રહેતો હતો, પરંતુ સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે થોડા સમયથી જે બુટલેગરોનો જે આતંક છે તે વધી રહ્યો છે તેવું નથી લાગતું? અંકિતભાઈ, આ મીડિયામાં આવે છે એટલે આપણને ખબર પડે છે કે આ ભાજપની સરકાર ખરેખર બુટલેગર સરકાર છે. એનું નામ એક જ ભાજપ બુટલેગર સરકાર કહેવું જોઈએ. કે જ્યાં પણ આવા કાયદાની વિરુદ્ધમાં અથવા તો સમાજની વિરુદ્ધમાં અથવા જો ગુનાઓ જે પણ બનતા હોય છે એમાં આપ જોશો તો જ્યાંને ત્યાં બુટલેગર હશે, નાના હશે કે મોટા હશે. ગામડાઓમાં બી એટલું જ પ્રમાણ વધી ગયું છે કે ગામડાઓમાં બી દારૂનું વેચાણ એટલું બધું થતું હોય છે કે ત્યાં જેને કે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ અને એમાં બી માથાભારે જે રાજકીય માણસો હોય છે એ આવા તત્વોને સપોર્ટ આપતા હોય છે. એના લીધે સમાજની સુરક્ષા અને ખાસ કરીને મહિલા ઉપરના જે અત્યાચારો જે છે એટલા બધા વધી ગયા છે. બુટલેગર ઉપર કોઈ કંટ્રોલ સરકારનો રહ્યો નથી. કે બુટલેગરને ખબર છે કે એ આપણી સાથે જોડાયેલા જ છે. તમે જેને કે પોલીસ ડિપાર્ટમેન્ટ એટલું કરપ્ટ કરી નાખ્યું છે, ઘણા સારા અધિકારીઓ ઘણા સારા કર્મચારીઓ પણ છે પોલીસ ખાતામાં, પણ એમનો ઉપયોગ બીજી જગ્યાએ કરવામાં આવે છે. જ્યારે આ જે કાયદો અને વ્યવસ્થામાં આવા અધિકારીઓ અથવા કર્મચારીઓનો ઉપયોગ થતો નથી. અને ભાજપનું જેને કે એક બીજું એક તત્વ છે કે બુટલેગરોને પ્રોત્સાહન આપો. બિલકુલ. અને સમાજ ઉપર દબાણ લાવો અને રાજકીય લાભ લો એમનો. એટલે આ બુટલેગરોને ભાજપની સરકારે ખાસ કરીને ખાસ ધ્યાન આપવું પડશે કે ગુજરાતની જે ઇમેજ છે વિશ્વમાં અને દેશમાં, એ જે ગૌરવશાળી ગુજરાત છે એ ખરેખર હવે બુટલેગર ગુજરાત ના થઈ જાય. મહાત્મા ગાંધી ખાલી સ્વચ્છતા અભિયાન માટે નથી પણ એ કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપની સરકાર છે તે બુટલેગરોની સરકાર છે. આ સાથે જ રાજકોટથી ભાજપના નેતા એવા રાજુભાઈ ધ્રુવ આપણી સાથે જોડાઈ ગયા છે. રાજુભાઈ, શું કહેશો, ભાજપની સરકાર બુટલેગર સરકાર છે તેવું કહેવું છે કોંગ્રેસ નેતા રશ્મિકાંતભાઈ સુથારનું? મારે એટલું જ કહેવું છે કે કોંગ્રેસના રાજમાં તો બુટલેગરોના કારણે અમદાવાદમાં કોમી રમખાણો થતા હતા. જગન્નાથ મંદિરની યાત્રાને પણ બંધ રાખવી પડી. કોમી રમખાણો કરવામાં તમારી રાજકીય શક્તિ વધારવા તમે લોકો મંદિર અને દેરાસરમાં ગાયના અમુક અંગો તમે મૂક્યા આવતા હતા, ભાજપવાળા મૂક્યા આવતા હતા અને સમાજને તમે છંછેડ્યો છે. રાજુભાઈ, તમે સાચું બોલવાનું રાખો. હવે બાકી કોઈ એકલ દોકલ બનાવો બને એને તમે ભાજપ સરકાર ની સાથે સાંકળો એવું મને લાગે છે કે કોંગ્રેસ ની બુદ્ધિ દેવાળું ફૂકતી હોય એવું લાગે છે. કઈ રીતે તમારા ભાજપમાં દુર્ગુણો છે, બનાવ બહેનો છે, દુઃખદ છે. કોઈનું આજે હિટ એન્ડ રન થાય, આજે સલમાન ખાન નું મુંબઈમાં થયું તો તમે શું કહેવા માંગો છો? બુટલેગરો નહીં, સાંભળો પેલા સલમાન ખાન પતંગ ચગાવવા આવ્યા તેનો મતલબ એવો નથી કે જેલમાં છોડાવવાના હતા. તમે લોકો કેમ વિરોધ ન કર્યો? રાજુભાઈ, સલમાન ખાન પતંગ ચગાવવા આવ્યા હતા એનો મતલબ એવો નથી કે એમને જેલમાંથી મુક્તિ મળી ગયેલી. શું કામ કે એમાં તમારું ગણિત અને ગણિત રહ્યું? રાજુભાઈ, તમે હવે સમાજમાં તમે ખીલા પડી ગયા છો. લોકો સમજી ગયા છે ગૌરવશાળી ગુજરાતની ઇમેજ લેવલે સમજી ગયા. ભાજપ કોંગ્રેસ છે, ભાજપ કોંગ્રેસ ની લડાઈ તો ચાલુ રહેશે. રુઝાનજી, આપ કઈ કહેવા માંગો છો? આપ જણાવો. શું કહેશો? અલગ એંગલ થી જોવા માંગુ છું. અલગ એંગલ થી માટે કે આજે બુટલેગિંગ નું જે દારૂ વેચવાનું છે એક 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 સેકન્ડ રસ્તો છે ફોર ઇન્કમ જનરેશન ફોર લોટ ઓફ ગવર્નમેન્ટ ઓફિશિયલ્સ એઝ વેલ એઝ ફોર મિનિસ્ટર્સ, જે એક સત્ય છે ને આપણને બધાને ખબર છે. હવે થયું શું કે આફ્ટર ધ ન્યુ સીએમ આનંદીબેન કેમ ઇન, એમને બહુ જ સખત પગલાં લીધા કે ભાઈ બુટલેગરો બંધ થવા જોઈએ. એટલે હવે શું થયું કે જે આ સેકન્ડ લાઇન ઓફ ઇન્કમ જનરેશન હતી આપણે પોલિટિશિયન્સોની અને ઓફિસર્સની, એ સેકન્ડ લાઇન ઓફ ઇન્કમ થોડી બંધ થવા લાગી. એટલે શું થયું કે હવે આ જે બુટલેગર હતા એ લોકોને થયું કે આટલા બધા અમે બધાને પૈસા આપ્યા છે, અમારું આટલું ઇન્વેસ્ટમેન્ટ છે આ બિઝનેસમાં, અને અત્યારે થોડા પોલિટિશિયનો પાછળ હટ્યા, થોડા ઓફિસર્સ પાછળ હટ્યા કે અમે સપોર્ટ નહીં કરીએ કારણ કે સીએમનો
સ્ટ્રોંગ પ્રેશર છે કે અમારે આપણે આ બુટલેગિંગ બંધ કરવું. રુઝાનજી, આટલું સ્ટ્રોંગ પ્રેશર હોવા છતાં પણ બુટલેગરને કોઈ મોટી સજા થઈ હોય તેવી વાત તો આપણે જાણવા નથી મળી. એક મિનિટ, એક મિનિટ, હવે શું થયું? એક મિનિટ, ચાલ જાય. હવે શું થયું કે જ્યારે આ પ્રેશર વધતું ગયું એટલે હવે રેડ કરવી પડી, રેડો કરવી પડી એટલે બુટલેગરો ઊંધા ફાટ્યા. એ લોકો એટલું ઉધા ફાટ્યા કે કેવા માટે કે જો હવે તમે અમારી પર રેડ કરશો તો અમે તમને હાર્મ કરશું, કારણ કે એ લોકોએ ઓફિશિયલ્સ ને ગવર્નમેન્ટને પૈસા ખવડાયા, પોલિટિશિયન્સ ને પૈસા ખવડાયા છે. એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ થી આ આખો અત્યારે મેસ થઈ રહ્યો છે. બિલકુલ, એટલે પોલીસ પૈસા લે છે, પોલીસ પૈસા લે છે અને ત્યારબાદ બુટલેગરો આ પ્રકારનું કાર્ય કરે છે. તમે એક મિનિટ, તમને આખી પાછળ તમે એને ટ્વિસ્ટ કરી રહ્યા છો. મેં કીધું કે સ્ટોરી એવી હતી કે અત્યાર સુધી ઓફિશિયલ્સ અને પોલિટિશિયન્સે પૈસા બુટલેગર પાસેથી લીધા છે. હવે શું થયું છે કે હવે લોકો નથી લઈ શકતા ને પ્રેશર આવ્યું છે કે રેડ કરો ને બુટલેગિંગ સ્ટોપ કરો. એટલે હવે શું થયું છે કે એટલે પેલા ગવર્નમેન્ટ ઓફિશિયલ્સોએ અને પોલીસે, અરે પોલિટિશિયન હાથ ઊંચો કરી દીધો કે હવે તમને હેલ્પ નહીં કરે. તો આમાં વાત બુટલેગરો નો કે પોલીસ નો, બંને નો ઓબવિયસલી, અને પોલિટિશિયન નો ભી. એક મિનિટ, લેટ અસ નોટ બાયફર્કેટ થિંગ્સ. પોલિટિશિયન નો ભી ને જેમાં બંને પાર્ટી આવે છે, ભલે આ લોકો અત્યારે આપણને આપણી સામે કુત્તા બિલ્લી ભાવભાવ કરીને લડશે, અંદર જોડે બેસીને એકબીજાના ધંધા સંભાળશે, એટલે આ શક્ય છે. ને આપણી જેવી ગુજરાત પ્રજા આવી સહન કરે છે આ લોકોના તમાશા જોઈને. રાજુભાઈ એ વાત કરી કે કોંગ્રેસના શાસનમાં એક નશાબંધી હતી અને એક દારૂની શરૂઆત થઈ હતી અને બુટલેગરોની શરૂઆત થઈ હતી અને એ વખતે એ લોકો કોમ્યુનલ રાયટ્સ કરતા હતા. એ સંજોગોમાં કોંગ્રેસને પબ્લિકે ફેંકી દીધી. હવે એના પછી ભાજપની સરકાર છેલ્લા 12-14 વર્ષથી ગુજરાતમાં છે. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં દારૂ પીવાનું પ્રમાણ ઘટ્યું છે, કદાચ કોઈ પણ એનો સર્વે કરવામાં આવે તો મેક્સિમમ વધ્યું છે. હવે આ પ્રકારના બુટલેગર અને દારૂના વેચાણ સિવાય આ વસ્તુ વધી ના શકે, તો એનો અર્થ સીધો એ છે કે બુટલેગરનું પ્રમાણ વધ્યું છે. હવે બુટલેગરનું પ્રમાણ કેમ વધ્યું? તો બુટલેગરને જે સજા થવી જોઈએ એ પ્રકારની સજાઓ કેમ નથી થતી? કારણ કે જ્યાં જ્યાં દારૂના અડ્ડાઓ છે, ગુજરાતમાં પહેલાં મેઇન દારૂનો અડ્ડો અમદાવાદમાં ચાલતો હતો, એના પછી એનું આખું સર્ક્યુલેશન આણંદથી થતું હતું, બરોડાથી થતું હતું, રાજકોટથી થતું હતું, સુરતથી થતું હતું. તો આખા દારૂના જે મેઇન સેન્ટરો, ઇપી સેન્ટર જેને કહીએ, વેચવાના અને આ બુટલેગરોની એક આખી ગેંગ છે, એ દરેક સ્થળોએ આવા જુદા જુદા પોતપોતાના બિઝનેસ ખોલી. તેમ છતાં પણ એમ માની શકાય કે બુટલેગર ઓછા થયા છે? એક જ સેકન્ડ, કે એમાં હપ્તાનું સામ્રાજ્ય એટલું બધું છે કે જે પોલીસે એક્શન લેવાનું છે એ પોલીસ કરોડોમાં આ બુટલેગરો પાસેથી ભરણું પહેલા પણ લેતી હતી, આજે પણ લે છે. કદાચ તમે ચોંકી જાઓ એવા આંકડાઓ ભરણામાં આજે પણ લે છે. બિલકુલ, અને એના કારણે બુટલેગરો છાકતા થયા છે અને પહેલા પણ હતા, એના કારણે બુટલેગરો છાકતા થયા છે. હા, બિલકુલ બિલકુલ બિલકુલ. કાયદાકીય દ્રષ્ટિએ જો આપ જોઈએ તો કાયદાકીય ખૂબ જ નિષ્ણાત છો આપ, કાયદાકીય વાતોનું આપને ખૂબ જ જ્ઞાન છે. તો આપના પાસેથી જાણવા માંગીએ છીએ કે બુટલેગરો જે દારૂનું હેરાફેરી કરતા હોય છે તેમને કયા પ્રકારની કાયદાકીય જોગવાઈઓ રહેલી છે, કયા પ્રકારની સજા તેમને થાય છે તે જણાવો. કોઈ પણ કાયદો, જેમ કે નશાબંધીનો કાયદો છે, તો એ પ્રમાણે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ દારૂ વેચી ના શકે. હવે જેટલા પણ તમને આખી ગુજરાતની જનતા નવાઈ લાગશે કે દર મહિને દરેક કોર્ટોમાં જથ્થાબંધ કેસ દારૂ પીવાના જાય છે. રાત્રે જથ્થાબંધ માણસોને પોલીસ દ્વારા પકડવામાં આવે છે, ક્યાંક પોલીસ દ્વારા 2-5 હજારનો તોડ કરવામાં આવે છે, અથવા તો કોઈક નાનો મોટો ગરીબ માણસ હોય એની પર કેસ કરવામાં આવે છે. એ કેસ થાય એના પછી કેસની સુનાવણી વખતે એને 150 રૂપિયાનો દંડ કરી અને છોડી દેવામાં આવે અથવા 2-4 મુદત પડે. આજ સુધીમાં કોઈ પણ સરકારી વકીલે, કોઈ પણ જજે કે કોઈ પણ પોલીસ ઓફિસરે એવું ઇન્વેસ્ટિગેશન નથી કર્યું કે આ માણસે દારૂ પીધો એનો 150 રૂપિયા દંડ બરાબર છે, પણ એ દારૂ લાવ્યો ક્યાંથી? બિલકુલ, જો દારૂ ક્યાંથી લાવ્યો એનું ઇન્વેસ્ટિગેશન થાય તો આખા ગુજરાતમાં કઈ જગ્યાએ કયા સ્થળે દારૂ વેચાય છે એની ખબર પડે, અને કોણ વેચે છે એની ખબર પડે, અને બુટલેગર કોના સપોર્ટથી વેચે છે એ પણ ખબર પડે. તો કાયદો છે, પણ એ કાયદાનું પાલન કરવાની જે મશીનરી છે, જેમાં પોલીસ છે, કોર્ટ છે, સરકારી વકીલ છે, એ બધાનું મેળાપીપણું છે, એના કારણે આ કાયદાનો દુરુપયોગ થતો જાય છે. બિલકુલ, રશ્મિકાંત, આપ શું કહેશો? જે બુટલેગર સરકારની જે વાત છે, હું આપને કહું અંકિતભાઈ, જી જી, કે કેટલાક મહિના પહેલા ઈદગાહ ચોકી ઉપર ત્યાંની મહિલાઓએ અને આગેવાનોએ પિકેટિંગ કર્યું હતું જ્યાં દારૂ વેચાતો ત્યાં. બિલકુલ, તો સરકારે એક્શન એવા લીધા કે જે લોકોએ પિકેટિંગ કર્યું એ લોકોને જેલમાં પૂરી દીધા મહિલાઓને બધાને, અને જે બુટલેગરો હતો એમને ખુલ્લો દોર આપી દીધો એમને છટકી જવાનો. એટલે આ જે સરકાર છે એ ખરેખર જે અપરાધીઓ છે એ અપરાધીઓ સામે જેને કે કોઈ પણ જાતનો કાયદો અને વ્યવસ્થા હાથમાં લેતી નથી અને એકદમ છૂટો દોર આપે છે. આપણે જોયું હશે કે વિધાનસભામાં અમારા કેટલાક સક્રિય ધારાસભ્યોએ પ્રશ્નો પૂછેલા, તો છેલ્લા 3 વર્ષમાં લગભગ 20 લાખ લીટર દેશી દારૂ પકડાયો હતો અને 1.35 કરોડ બોટલ પકડાયેલી, અને બિયરની બોટલ લગભગ 21 લાખ 58 હજાર પકડાયેલી છેલ્લા 3 વર્ષમાં. આ તો જે પકડાઈએ
જે નથી પકડાઈ, જે વેચાઈ, જેનો ઉપયોગ થયો, કે જે યુવાનો અને નબળા વર્ગોમાં જે છૂટ અપાઈ ગઈ છે બુટલેગરો દ્વારા, તો આ સમાજનું જે અંદરનું માળખું જે છે, વ્યક્તિનું અને સમાજનું અંદરથી એકદમ બુધું થતું જાય છે. અને ગુજરાતનું જે ગૌરવ છે, ગુજરાતની જે શક્તિ છે, જેને કે આપણે એક વેપારી વર્ગને વિકાસના માર્ગની વાત છે, જો આવો સમાજ જો દારૂના ધંધામાં અને નશીલી દવાઓમાં જો પડી જશે, તો ગુજરાતની પ્રજાને ખરેખર એક ભવિષ્યમાં બહુ મોટું નુકસાન થશે. બિલકુલ રાજુભાઈ, રાજુભાઈ એકલ દોકલ કેસની આ વાત કરી રહ્યા છો કે એકલ દોકલ આવા બનાવ બને છે, પરંતુ એ વાત તો માનવી જ રહી કે પોલીસ પૈસા લઈને બુટલેગરોને છૂટો દોર આપે છે. પોલીસ અધિકારી છે, એને રાજકોટ શહેરમાં અમુક વિસ્તારોમાં બહેનોને વિશ્વાસમાં લઈ અને કોઈ દેશી દારૂ કાઢવાનો કોઈ ધંધો ક્યાંક છાનો છપનો કરતા હતા, એમને બીજા કામે લગેડા. આજે પોલીસ તંત્ર પર સારા જાંબાજ અધિકારીઓ છે કે જે સામાજિક, હું માનું છું કે પરિવર્તન કંઈક નવું કરવાની ભાવના ધરાવે છે, તો સારા પોલીસ અધિકારીઓને સમગ્ર પોલીસ બેડાને કાઢ દે. કે બેન અધિકારીઓ ઘણા સારા છે રાજુભાઈ, બેન તમે દરેક પોલિટિશિયનને પણ ખરાબ ના રાજુભાઈ, વલસાડમાં ટ્રેલરમાંથી બોસ ઉતારવામાં આવ્યા તમારા પોલીસ દ્વારા. રાજનીતિમાં જે અમે આજ સુધી ભેદા ક્રિયા છે, અમે નિષ્કલંક ક્રિયા છે, અને અમને પોતાને પણ આવું સાંભળવાનું અને કામ કરવાનું ચાલુ કરો. હવે જૂઠું બોલવાનું બંધ કરો રાજુભાઈ. આક્ષેપાજી થાય મારું કેવું એટલું છે કે સમગ્ર સમગ્ર પોલીસ પડી ગયા છો હવે, અને ક્યાંક આવા ટાઈપના બનાવો બને દુઃખદાયક છે, પરંતુ આ સામાજિક ચિંતા પણ થઈ ગઈ છે. પોલીસ કે પક્ષા પક્ષ સાઈડમાં રાખી સાથે મળી સામાજિક વૈજ્ઞાનિકો, સમાજ સુધારકો, બંને રાજકીય પક્ષો સાથે મળીને. રાજુભાઈ આપની પાસેથી જાણવા માંગુ છું, આપ આપ કહી રહ્યા છો કે સાથે મળીને આપણે બુટલેગરોનો સામનો કરવો પડે, કરવો જોઈએ, કઈ રીતે આપ માનો છો કે કઈ રીતે બુટલેગરોનો સામનો કરવો જોઈએ? ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને કઈ રીતે બુટલેગરોનો સામનો કરી શકે? રાજુભાઈ જેને પણ ન ખરાબ કહી શકો છો, આનંદી બેન મુખ્યમંત્રી બેના પછી જે કડકાઈ સાથે કામ લીધું છે, આજે આપણે એ પણ જોવું પડશે ને. ખાલી આપણે ખાલી એકલ દોકલ બનાવો જે બનાવો બને જે દુઃખદાયક છે, પીડાદાયક જ છે, આવું ન થવું જોઈએ. પણ ક્યાં છે તો આજે એમાં પોલીસ તંત્ર ને આપણે સમગ્ર પોલીસ તંત્ર ને ખરાબ જે કરીએ, આજે ગુજરાત નો કાયદો ને વ્યવસ્થા ખરાબ છે, એ વાત સદન તૂટી છે, સહમત નથી. અને હું માનું છું કે આવી માન્યતા ના આવા જૂઠાણા સ્વીકાર્યું છે કે પોલીસ પૈસા લઈને બુટલેગરોને છોડી દે છે. આજ પ્રકારનું ડિસ્કશન રાજીવ ગાંધી 1985 માં કહેતા હતા કે 15 પૈસા પ્રજા પાસે પહોંચે છે, 85 પૈસા તો ખવાઈ જાય છે. તો 1947 થી રાજ તો કોંગ્રેસ નું હતું ને, કોંગ્રેસ ના સમય માં બુટલેગરો હતા રાજુભાઈ. રાજુભાઈ તમારા અને રશ્મિકાંતભાઈ નો હું એક જ માત્ર સવાલ પૂછું કે ગુજરાતમાં છેલ્લા 15 વર્ષમાં બુટલેગર વિરોધી જે લોકોએ ફરિયાદો કરી છે, જે લોકોએ કામગીરી કરી છે, જે પોલીસ સ્ટેશનોમાં એમણે આરટીઆઈની માગણી કરી હોય અથવા તો એમણે પોતે ફરિયાદ કરી હોય, એવા કેટલા એક્ટિવિસ્ટને તમારા તરફથી પ્રોટેક્શન પૂરું પાડવામાં આવ્યું? જે કોઈ વ્યક્તિ આના વિરુદ્ધમાં કામ કરવા માંગે છે એની પર તો એને સળગાવી નાખવાનું, એને મારી નાખવાનું, એને રોજે રોજ ધમકીઓ આપવામાં આવે છે. એ પ્રકારની જેટલી પણ પડતર અરજીઓ છે એ કાઢીને એનો અભ્યાસ કરવામાં આવે કે એના તરફ ખરેખર તો એ લોકોએ પ્રજાહિતનું કામ કર્યું છે કે બુટલેગરના વિરુદ્ધમાં એમણે માથું ઉંચક્યું છે. તો એવા લોકોને સરકારે અથવા શાસને કોઈ પણ પ્રકારની મદદ પૂરી પાડી હોય, એને કોઈ પ્રોટેક્શન આપ્યું હોય, એને ઝેડ કક્ષાની સુરક્ષા આપી હોય કે એને હથિયારધારી પોલીસની સુરક્ષા આપી હોય, એવા નામ બતાવો તો ખબર પડે. વિનોદભાઈ આપને અટકાવવા માંગે છે, શારીરિક મહાનુભાવ સાથે ચર્ચાને આગળ પણ વધારીશું. આગળ એ પણ વાત કરીશું કે ભાજપની સરકારમાં જ સરકાર આવ્યા પછી શું કોઈ બુટલેગર સામે એવી કોઈ સજા થઈ છે જે કહી શકાય કે લોકોને દેખાડવા લાયક હોય કે આ સજા દ્વારા કહી શકાય કે બુટલેગરો ઓછા થઈ જશે? આ વિશે પણ ચર્ચા કરીશું આ બ્રેકમાં.